મંડરાઈ રહ્યો છે ખતરો વાવાઝોડાની અસરના પગલે દ્વારકામાં ભારે પવન અને વરસાદ જોવા મળી રહ્યો છે વિપોજય વાવાઝોડાના કારણે દ્વારકામાંથી આ દરમિયાન ઇતિહાસ બદલતી ઘટનાઓ પણ આવી રહી છે સામે

ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે નુકસાન પહોંચાડશે દ્વારકાધીશ મંદિરના પૂજારી શું કહેવું છે આ મામલે વાત કરીએ સમગ્ર મામલે ડિટેલમાં તો રાજ્યમાં બીપોર જય આવતી એટલે કે તારીખ 15મી તારીખે આવવાની વકી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા આ મહાસંકટ સામે લડવા માટે દ્વારકાના જગત મંદિર પર બે ધ્વજા ફરકાવવામાં આવી હતી જો કે ભારે પવનના કારણે દ્વારકાધીશના મંદિર પર લહેરાતી આ ધ્વજા ખંડિત થઈ ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે આપને દર્શક મિત્રો જણાવી દઈએ કે પૌરાણિક માન્યતા છે આની પાછળ કે ધ્વજા ખંડિત થાય તો તે કોઈ મહત્વનું સૂચન માનવામાં આવતું હોય છે ત્યારે દ્વારકાધીશ મંદિરના વારસદાર પૂજારીનું આ મામલે શું કહેવું છે તેની પર નજર કરીએ તો દર્શક મિત્રો દ્વારકાધીશ મંદિરના વારસદાર પૂજારી પ્રણવ પૂજારીએ મીડિયા સાથેની ખાસ વાતચીતમાં એમ જણાવ્યું કે વાવાઝોડાની આશંકા વચ્ચે ઇતિહાસમાં પ્રથમ વખત આગામી સત્તર જૂન સુધી જગત મંદિર પર એક પણ ધજા ચઢાવવામાં નહીં આવે આ ધજા કાળિયા ઠાકોરના ચરણમાં અર્પણ કરવામાં આવશે ઇતિહાસમાં પહેલી વાર સળંગ પાંચ દિવસ સુધી દ્વારકાધીશના મંદિરમાં ધજા ચઢાવવામાં નહીં આવે આપને જણાવી દઈએ કે દર્શક મિત્રો આ પહેલા પણ બે ધ્વજા લગાવવાને કારણે સંકટ ટળ્યું હતું તેને ધ્યાનમાં રાખીને અને શ્રદ્ધાળુઓની આસ્થાને ધ્યાનમાં રાખીને દ્વારકાધીશના જગત મંદિર પર બે ધજા આવી હતી આસ્થા અરબી સમુદ્રમાં સર્જાયેલ પ્રચંડ અસર કહીએ ભયાવહ અસર કહીએ જેમ જેમ તે ગુજરાતની નજીક આવતું જાય છે તેમ તેમ પવનની ગતિ પણ વધી રહી છે વાવાઝોડું જખૌના દરિયાકાંઠે ત્રાટકી શકે છે તેવી શક્યતાઓ છે એવામાં દ્વારકાધીશ જગત મંદિર પરની આ ધજા ખંડિત થઈ ગઈ મંગળવારે રૂક્ષમણી માતાજી મંદિરની પણ ધજા ખંડિત

પણ અહીં આજ નથી આવતી તેમ કહેવાય છે તો દર્શક મિત્રો મીડિયા સાથેની ખાસ વાતચીતમાં નેતાજી પૂજારીએ એમ જણાવ્યું હતું કે આજ દિવસ સુધી અનેક દુર્ઘટનાઓ ઘટી છે પરંતુ દ્વારકા પર એની કોઈ અસર થઈ નથી ઓગણીસો અઠાણું માં દ્વારકામાં જ વાવાઝોડું ટકરાવાનું હતું પરંતુ તે ફંટાઈ ગયું હતું દ્વારકાવાસીઓની અતૂટ શ્રદ્ધાના ઉદાહરણો અનેક જોવા મળે છે કુદરતી આફતો વાવાઝોડા સહિતના સંકટોમાં સાક્ષાત દ્વારકાધીશ નગરજનોની રક્ષા કરતા હોવાની માન્યતાનું આ ઉત્તમ ઉદાહરણ છે તેમ તેઓએ જણાવ્યું દ્વારકા પણ નહીં આવે કારણ કે દ્વારકાધીશ અહી બિરાજમાન છે આની પાછળ વાસીઓ ભગવાન શ્રી દ્વારકાધીશ કાળિયા ઠાકોરની માને છે કૃપા જોકે નહીં પરંતુ અનેક એવા ઉદાહરણો છે જેમાં દ્વારકાના માથે આવેલ પ્રચંડ આફતો છેલ્લી ઘડીએ ટળી ગઈ હતી શું કહેશો આ અંગે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો બીજી અને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ